વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 માં વિષય હિન્દી માં ભણીશું તો હિન્દી વિષય માં આપણે પાઠ 4 સ્વર પહોંચાણ એ આપણે સ્વાધ્યાય પોથી માં જોઈ ગયા હતા એમાં આપણે સ્વર પહોંચાણ માં આપણે આ સ્વર જોયા હતા અ થી તો એ અહ સુધી એટલે કે પેજ નંબર 24 સુધી આપણે જોયું હતું હવે આજે આપણે અહીંયા પેજ નંબર 25 માં જોવાનું છે તો પેજ નંબર 25 માં અહીંયા જો શું લખ્યું છે ચિત્ર પહોંચાણો ઓર સહી વર્ણ પર ગોલ કરો તો અહીંયા ચિત્ર આપ્યું છે શેનું આપ્યું છે તો હશે અજગર તો અહીંયા તમને અ દેખાય એમાં તમારે ગોળ કરવાનું છે તો અહીંયા અ ઈ આ ઓ એ ઉ એ આપેલું છે તો એમાં અ છે એમાં તમારે ગોળ કરવાનું છે બીજામાં અહીંયા આ સે આમ એનું ચિત્ર આપેલું છે તો ઈ મોટો ઈ આ ઉ એ એ તો આ આપેલું છે એમાં તમારે ચિત્ર એ એમાં તમારે ગોળ કરવાનું છે પછી અહીંયા ઈ સે ઈટ તો અહીંયા ઈ ઉપર ગોળ કરવાનું છે એ સે એક તો એ ઉપર ગોળ કરવાનું છે અહીંયા ઓ સે ઓખલી એના ઉપર રાઉન્ડ કરવાનું છે ઔ સે ઔરત એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે પછી અહીંયા છે અહીંયા અ સે અનાર તો અ સે અજગર એમ બે જોઈન્ટ કરવાના છે અહીંયા આ સે આમ તો આ સે આલુ ઉ સે ઉલ્લુ ઉ સે ઉજાલા અમ સે અંગૂર અમ સે અંગૂઠી ઔ સે ઔરત ઔ સે ઔજાર બરાબર એ પ્રમાણે તમારે અહીંયા જોઈન્ટ કરવાના છે પછી છે અહીંયા ઈમલી અહીંયા જે ચિત્ર આપ્યું છે એના નીચે તમારે પહેલો અક્ષર લખવાનો છે તો ઈ સે ઈમલી ઈ સે ઈટ ઉ સે ઉન આ સે આમ રુ સે રૂસી એ સે એડી ઉ સે ઉલ્લુ અમ સે અંગૂર અને ઔ સે ઔજાર આ હા ઔ સે ઔજાર એવી રીતે તમારે અહીંયા લખવાનું છે બરાબર હવે આપણે બોર્ડમાં લખીએ તમે જોઈ લેજો હું લખું છું બોર્ડમાં તો ચલો ચિત્ર પહોંચાણો ઓર સહી વર્ણ પર ગોલ કરો ચિત્ર પહોંચાણો ઓર સહી વર્ણ પર ગોલ કરો બરાબર અહીંયા તમારે એ રીતે લખવાનું છે તો અહીંયા ચિત્ર છે એમાં હું નામ લખું છું અજગર પછી અહીંયા આપ્યું છે અ ઈ આ ઓ એ બરોબર તો અહીંયા અ ઉપર આપણે ગોળ કરવાનું પછી બીજામાં છે આમ તો ઈ ઈ આ ઉ એ એ બરોબર તો આ સે આમ પછી ઈટ ઈટ તો અ ઈ ઉ ઈ ઔ અ બરોબર તો ઈ સે ઈટ પછી શું છે એક એક તો એ ઓ એ ઔ અ અહ બરોબર તો એ સે એક પછી ઓખલી ઓખલી આ
ઈ ઉ ઓ ઔ અહ બરોબર તો ઓ પછી ઔરત 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 અમ અહ ઔ ઔ ઓ એ એ બરોબર આવી રીતે તમારે ગોળ કરવાના છે કરી લો હવે આપણે અહીંયા બીજું આગળ જોઈએ અહીંયા નામ આપ્યા છે એ જોઈન્ટ કરવાના છે હું અહીંયા લખું છું તમે લખજો બરોબર તો અનાર આમ ઉલ્લુ અંગૂર ઔરત પછી અહીંયા છે ઉજાલા એટલે કે સવાર પછી ઓજાર અજગર આલુ અને અંગૂઠી અંગૂઠી બરોબર હવે કરવાનું છે અસે અનાર તો અસે અજગર આસે આમ આસે આલુ ઉસે ઉલ્લુ ઉસે ઉજાલા અમસે અંગૂર અમસે અંગૂઠી અવસે ઓરત અવસે ઓજાર બરોબર આટલું લખી દો હવે આપણે અહીંયા પહેલો અક્ષર લખવાનો છે ચિત્ર પહેચાનો ઉનકા પ્રથમ અક્ષર લખો ચિત્ર પહેચાનો ઓર ઉસકા પ્રથમ અક્ષર લખો તો અહીંયા ચિત્ર પહેચાનો ઓર પ્રથમ વર્ણ લખીએ પ્રથમ વર્ણ લખવાનો છે તો અહીંયા જો ઈમલી તો પહેલા ખાનામાં આવશે ઈમલી તો એનો આવશે ઈ ઈટ સોરી ઈટ તો મોટો ઈ પછી ઊન તો મોટો ઉ આમ તો આ ઋષિ તો રુ એડી તો એ ઉલ્લુ તો ઉ અંગૂર તો આમ ઓજાર તો ઔજાર બરોબર આ રીતે ત્રણ લખવાના છે ઔસે ઓજાર ત્યાં સુધી હવે આપણે પાંચ જોઈએ તમે આટલે સુધી લખી લો હવે પાઠ પાંચ શબ્દલેખન
અહીંયા પાઠ 4 પૂરો થયો હવે આપણે પાઠ 5 લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો ધ્યાનથી પાઠ 5 શબ્દ લેખન પાઠ 5 શબ્દ લેખન બરોબર હવે અહીંયા તમારે જો અહીંયા આપ્યું તેનું ચિત્ર આપ્યું છે ખગ એટલે કે ચકલી તો અહીંયા તમારે ખાનામાં આ ખ વત્તા ગ બંને વર્ણ અલગ અલગ આપ્યા છે એ જોઈન્ટ કરીને એક શબ્દ બને છે તો ખગ તો અહીંયા ખાનામાં તમારે ખગ એવું લખવાનું છે પછી અહીંયા બીજું ચિત્ર આપ્યું છે ગ વત્તા ર બરાબર ઘર તો અહીંયા એ ગ વર્ણ અને ર બંને અક્ષરો અલગ અલગ છે એ ભેગા કરીને એક શબ્દ બનાવવાનો ઘર તો ઘર પછી એવી રીતે છે જગ જ વત્તા ગ એટલે કે જગ તો જગ ન વત્તા લ બરાબર નલ તો નલ એવી રીતે ફ વત્તા લ બરાબર ફલ તો ફલ અહીંયા આપ્યું છે વક બરોબર વ વત્તા ક એટલે વક એટલે બગલો તો અહીંયા લખ્યું છે ખગ કેમ કે એ પણ પક્ષી છે એટલે અહીંયા પણ ખગ લખ્યું છે પણ તમારે શું લખવાનું પહેલા ખાનામાં ખગ અને બીજા ખાનામાં વક પછી અહીંયા છે હંસ તો એ હંસ યજ્ઞ અહીંયા શબ્દ આપે છે બસ તો બસ ટબ તો ટબ એવી રીતે તમારે અહીંયા શબ્દ લખવાના છે જો આપણે લખીએ બે અક્ષર આપ્યા છે તે જોઈન્ટ કરીને શબ્દ બનાવવાનો છે તો જો આપણે બનાવીએ દો વર્ણો સે બંને વાલે શબ્દ દો વર્ણો સે બંને વાલે શબ્દ એટલે કે બે વર્ણથી બને છે તો પહેલું ચિત્રમાં છે હું અહીંયા લખું છું ખ વત્તા ઘ બરોબર એટલે આપ્યું છે ખગ તો તમારે સામે લખવાનું ખગ એવું બધે લખવાનું છે ખગ બરોબર બંને ખાનામાં ખગ બંને ખાનામાં એવું લખવાનું છે એવી રીતે ગ વત્તા ર એટલે કે ઘર તો અહીંયા તમારે લખવાનું ઘર હવે હું નીચે નહીં લખું નીચે પણ તમારે એ જ લખવાનું છે બે લાઇનમાં પછી આપ્યું છે જ વત્તા ગ એટલે જગ તો અહીંયા તમારે લખવાનું જગ બંને લાઇનમાં જગ લખવાનું પછી નલ ન વત્તા લ એટલે કે નલ બરોબર તો લખવાનું નલ એવી રીતે ફ વત્તા લ એટલે કે ફલ તો તમારે બધામાં લખવાનું ફલ મેં 3 લખ્યા છે તમારે 4 લખવાના છે બરોબર એ 4 તમારે લખવાના છે પછી આટલું લખી લો આપણે આગળ લખીએ તો ફસે ફલ આપણે ત્યાં સુધી જોયું હવે આગળ જોઈએ અહીંયા આપેલું છે વ વત્તા ક
એ પકવક અને નીચે આપી છે ખગ, બરોબર. તો તમારે શું કરવાનું, અહીંયા બધા ઉપરના ખાનામાં વક વક લખવાનું, વક વક વક, અને નીચેના ખાનામાં લખવાનું ખગ ખગ ખગ. કેમ કે ખગ એટલે પક્ષી, એટલે એ પક્ષી છે, અને વક એટલે બગલો, બરોબર. એટલે તમારે બે લખવાનું નામ. હવે અહીંયા છે હંસ, હ વત્તા સ એટલે હંસ. તો હંસ 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 લખવાનું બધા ખાનામાં. પછી છે યજ્ઞ, ય વત્તાજ્ઞ બરાબર યજ્ઞ. તો યજ્ઞ 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 લખવાનું, યજ્ઞ યજ્ઞ યજ્ઞ, બરોબર. પછી બસ, બ વત્તા સ બરાબર બસ. તો તમારે શું લખવાનું, બસ બસ બસ, આટલું લખી લો. પછી છેલ્લું છે ટબ, છેલ્લું છે ટબ, એ આપણે અહીંયા લખીએ ટબ. તમે આટલું લખી દો, આપણે લખીએ આગળ. અહીંયા લખીએ ટબ. ટ વત્તા બ ટબ. તો અહીંયા તમારે લખવાનું ટબ ટબ ટબ, બરોબર. હવે પાછળ જુઓ, પાછળ અહીંયા તમારે બે ઝાડના ચિત્ર આપ્યા છે, બે અહીંયા વચ્ચે ગ આપ્યો છે, અને આજુબાજુ દેખો અહીંયા નાના નાના એ વર્ણ આપ્યા છે. વચ્ચે ગ આપ્યો છે, પછી મ જ વ ર અને ખ આપ્યો છે, બરોબર. તો એના શબ્દ બનાવવાના જે આ બે વર્ણથી ભેગા મળીને થાય. તો પહેલાં લખવાનું મગ, મગ આમ, બરોબર. પહેલાં આ શબ્દ પહેલો લે, આ ફરતે આપ્યા છે એ પહેલાં લેવાનો, અને વચ્ચે એની પાછળ ગ લગાવવાનો, બરોબર. તેવી રીતે મગ આપેલો છે, પછી જગ વગ રગ ખગ એ અહીંયા લખવાના છે. એવી જ રીતે અહીંયા મ, તો અહીંયા મ પહેલો લેવાનો છે. અહીંયા આપણે ગ પછી લીધો, અહીંયા મ પહેલો લેવાનો. તો મ ગ, બરોબર. પછી ના, અહીંયા પણ ગ પહેલો લેવાનો છે, મ પછી લેવાનો છે. તો ગ મ ય મ ન મ ભ મ ર મ, એવી રીતે બે સેમ જ રીતે બનાવવાના છે શબ્દ. અહીંયા એવું છે, એવી રીતે જલ પલ બલ દલ નલ, પછી વન ધન મન તન જન, બરોબર. એવી રીતે ચારેય વૃક્ષોમાં એક જેવા શબ્દ અહીંયા આવી રીતે શબ્દ લખવાના છે. હું એ લખું છું, તમે લખવા લખજો, બરોબર. આ લખાઈ ગયું છે, ભૂસી નાખું છું. દિયે ગયે વર્ણ કી સહાયતા તે શબ્દ બનાવીએ, ખાલી હું લખું છું શબ્દ બનાવીએ, બરોબર. શબ્દ બનાવીએ, મેં સૂચના નાની લખી છે, તમારે મોટી લખવાની છે. હવે પેજ નંબર 30 લખવાનું છે, પાના નંબર 30, બરોબર. તો હવે લખો, પહેલામાં છે મગ, એ તમારે આપેલો છે મગ, જગ વગ રમ ખગ. પછી આ બાજુ યમ નમ ભમ રમ, અહીંયા પણ મગ આપેલું છે, મગ. પછી જલ એ આપેલું છે, પલ બલ દલ
નલ, બરોબર. હવે અહીંયા વન આપેલું છે, વન એ આપેલું છે, તો ધન મન તન જન, બરોબર. આટલા અહીંયા આપેલા છે. હવે અહીંયા ફરીથી આપણે પહેલા શબ્દ બનાવ્યા એ રીતે શબ્દ બનાવવાના છે. જો અહીંયા પણ શબ્દ બનાવવાના છે આપણે બનાવીએ તો પહેલાં ક વત્તા મ વત્તા લ ખગ. તો અહીંયા તમારે કમલ 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 લખવાનું છે. કમલ કમલ કમલ, બરોબર. પછી મગર, મ વત્તા ગ વત્તા ર એટલે મગર. તો મગર મગર મગર. એવી રીતે બતક, બ વત્તા ત વત્તા ખ તો બતક. બતક બતક બતક. નયન, ન વત્તા ય વત્તા ન તો નયન. તો નયન નયન નયન. કમલ કલમ કલમ, ક વત્તા લ વત્તા મ કલમ તો કલમ. તો કલમ કલમ કલમ, બરોબર. આટલું આપણે જોયું. હવે અહીંયા આપણે પેલા શબ્દ બનાવ્યા હતા એવી રીતે જ અહીંયા તમારે શબ્દ ખાલી વર્ણ મિલાકર નયે શબ્દ બનાવીએ. અહીંયા તમારે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે ખાલી અહીંયા ન આપ્યો હોય તો એ અહીંયા ન આપેલો છે એ ખાલી જગ્યામાં તમારે ન ન ન ન લખવાનો છે. અહીંયા ક આપ્યો છે તો ક ક ક ક લખવાનો છે. અહીંયા મ આપ્યો છે તો ખાલી જગ્યામાં મ મ મ લખવાનો છે. અહીંયા ર આપેલો છે તો ખાલી જગ્યામાં ર લખવાનો છે. અહીંયા ત આપેલો છે ખાલી જગ્યામાં તમારે ત લખવાનો છે. જો આપણે લખીએ બરોબર, ફટાફટ લખીએ. હું સીધા લખું છું, તમારે લખવાના છે. હવે જો અહીંયા જે આપ્યા છે શબ્દ એ અહીંયા ન છે તો ન વાળા લખવાના, અહીંયા ક છે તો ક વાળા શબ્દ લખવાના. હું લખું છું, દિયે ગયો વર્ણ મિલાકર નયે શબ્દ બનાવીએ. તો નયે શબ્દ બનાવીએ, બરોબર. તમારે ખાલી અંદર જોઈન્ટ જ કરવાના છે. હું લખું છું અહીંયા તો વતન તમારે આપેલું છે વતન. હવે બીજું લખવાનું ભજન ન લખવાનું છે બધી ખાલી જગ્યામાં. ગમન લગન ગગન રતન, બરોબર. એવી રીતે અહીંયા ક લખવાનું છે. તો મહક આપેલું છે, મહક આપેલું છે તો નમક પલક ચહક કનક ઝલક, બરોબર. એવી રીતે અહીંયા કરમ આપેલું છે, કરમ એ આપેલું છે તો લખવાનું સરમ
ભરમ, બધામાં પાછળ મ લગાવવાનું, મરમ, ગરમ અને નરમ, બરોબર. એવી રીતે ર આપેલો છે તો અહીંયા આપેલું છે મટર, તો ઉધર, કમર, મગર, નગર, શહર, બરોબર. હવે આગળ જોઈએ. શહર સુધી લખ્યું ને, હવે ત લગાવવાનું છે. તો રમત આપેલું છે, રમત, તો જગત, સ્વાગત, શરત, રજત, ભગત, બરોબર. આ અહીંયા આ પાંચ લાઈનો આપણે લખી, પાછળના અક્ષરો વચ્ચે આપેલો છે એ અક્ષરો પાછળ લગાવવાના છે. હવે અહીંયા આપણે બે વર્ણના, ત્રણ વર્ણના એ શબ્દ જોયા, હવે ચાર વર્ણના શબ્દ આપેલા છે એ લખવાના છે. ફટાફટ લખો અને જોવું. ચાર અક્ષરના શબ્દ આપેલા છે, તો અહીંયા જો અજગરનું ચિત્ર આપેલું છે, તો અ વત્તા જ વત્તા ગ વત્તા ર, બરોબર. એટલે કયો શબ્દ બન્યો? તો અજગર. તો અહીંયા તમારે અજગર લખવાનું છે, અજગર, બરોબર, અજગર લખવાનું છે. દેખો પડો ઓર ચાર વર્ણો સે બંને વાલે અન્ય શબ્દ લખો. બે શબ્દ લખવાના છે, એટલે અહીંયા અજગર લખવાનું અને બીજામાં લખવાનું કસરત. બે ખાના આપ્યા છે ને એવી રીતે. પછી અહીંયા છે સલજમ, સ વત્તા લ વત્તા ગ વત્તા મ, સલગમ. કયો શબ્દ બન્યો? સલગમ. તો અહીંયા સામે તમારે લખવાનું પનઘટ, પનઘટ અને પતઝડ. બીજા શબ્દ બનાવવાના કયા છે ને, એટલે મેં બીજા શબ્દ લખ્યા છે, બરોબર. પછી અહીંયા આપ્યું છે ઉપવન. મેં પહેલાંમાં તમને ઉજાલા લખાવ્યું, એટલે કે સવાર લખાવી તો બી ચાલશે, ઉપવન લખશો તો બી ચાલશે, બરોબર. ઉપ વત્તા વ વત્તા બ વત્તા ન, ઉપ બ વત, તો ઉપવન, ઉપવન, બરોબર. તો અહીંયા લખશો તમે જટ પટ. અને બીજો શબ્દ છે ગડ બડ. પછી ટમટમ, ટ વત્તા મ વત્તા ટ વત્તા મ, એટલે કે ટમટમ. તો અહીંયા લખીશું આપણે અકબર અને દશરથ. અક્ષર થયા. હવે આપણે બીજા લખીએ અહીંયા. દ વત્તા મ વત્તા ક વત્તા લ, બરોબર. દમકલ, 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 દમકલ એટલે. પછી અહીંયા લખવાનું જલચર, પહેલો શબ્દ. અને બીજો શબ્દ અહીંયા નીચે લખું છું ભગવન. આ બે શબ્દ તમારે લખવાના છે. પછી અદરક, અ વત્તા દ વત્તા ર વત્તા ક, તો અદરક. તો એના બે શબ્દ છે ઝગમગ, ઝગમગ લખવાનું,
અને બીજામાં લખવાનું બર્તન. આ બે શબ્દ લખવાના છે ઓળખાનામાં, બરાબર. અહીંયા બે બે લખે ને એવી રીતે અહીંયા જગ્યા નથી એટલે હું આવી રીતે ઉપર નીચે લખે, તમારે છે ને સામ સામે લખવાના છે. તો અહીંયા આપણે અલગ શબ્દ લખવાના કયા હતા એટલે માટે મેં અલગ શબ્દ લખ્યા છે ચાર અક્ષર ચાર વર્ણના, બરાબર. અહીંયા આપણે પાંચ પાંચ એ પૂરો થયો, હવે પાંચ છ એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. પાઠ પાંચ સુધી હિન્દીમાં આપણે પૂરું થયું, હવે હિન્દીના વિડીયોમાં આપણે ગુજરાતીનો વિડીયો જોઈશું. હિન્દીમાં આપણે કોર્સ પતી ગયો છે માટે હવે શનિવારે હિન્દીની જગ્યાએ ગુજરાતીનો વિડીયો આવશે, બરાબર. હિન્દીમાં પાઠ પાંચ સુધી તમારે સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરી દેવાની છે, આટલું હોમવર્ક તમારે કરવાનું છે.